રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાહુલ રાઠોડ નામના વધુ એક વ્યક્તિની ધરપકડ કરાઈ. અત્યાર સુધીમાં કુલ 3 આરોપીની ધરપકડ કરાઈ ચૂકી છે. ટીઆરપી ગેમ ઝોનમાં ભાગીદાર છે રાહુલ રાઠોડ. ગઈકાલે પણ 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી, ત્યારે આજે રાહુલ રાઠોડ કે જે ત્રીજો આરોપી છે તેની પણ ધરપકડ કરી લેવાઈ છે. સંવાદદાતા જિગ્નેશ પટેલ આ મામલે જાણકારી આપી રહ્યા છે. જિગ્નેશ, ગઈકાલે 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી ને આખરે હવે ત્રીજો આરોપી રાહુલ રાઠોડ જે પણ ઝડપાઈ ગયો છે, શું છે અત્યારની વિગતો? જિજ્ઞાસા, જે રીતે સમગ્ર ઘટના હતી, સૌ કોઈની નજર હતી કે આખરે કયા પ્રકારના પગલાં લેવાય છે. પોલીસ દ્વારા સૌ પ્રથમ તો જે જગ્યા હતી તે જગ્યાના માલિક એટલે કે યુવરાજસિંહ સોલંકી ની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત નીતિન જૈન કે જે મેનેજર તરીકે કામ કરતો હતો તેની ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યારબાદ જોઈએ તો ત્રીજી વ્યક્તિ કે જેની ધરપકડના સમાચાર આવી રહ્યા છે કે જે રાહુલ રાઠોડ જે ભાગીદાર તરીકે હતો, આ જે ટીઆરપી ગેમ ઝોન હતો તેના ભાગીદાર તરીકે તેઓ હતા, જેમની ધરપકડ કરવામાં આવી છે. સીધી વાત છે કે હજુ પણ આ ધરપકડનો દોર અટકવાનો નથી, હજી ધરપકડનો દોર આગળ ચાલુ જ રહેશે. પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે, અનેક વ્યક્તિઓ ફરાર પણ છે, અનેક વ્યક્તિઓ સામે ગુના નોંધવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જોઈએ તો જે આરોપીને ધરપકડ કરવામાં આવી છે તેમને કોર્ટમાં લઈ જવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પોલીસ બંદોબસ્ત સાથે તેમને કોર્ટમાં લઈ જવામાં આવશે. યુવરાજસિંહ, નીતિન જૈન અને રાહુલ રાઠોડને કોર્ટમાં હાજર કરાય તે પ્રકારની તૈયારીઓ હાલના તબક્કે જોવા મળી રહી છે. સીધી વાત છે કે જે આ ત્રણેય આરોપીઓ છે તે ત્રણેય આરોપીઓની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને વધુમાં વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આખરે જે આ ગેમ ઝોન હતું તેમાં કોણ કોણ ભાગીદાર હતા, કેટલા ભાગીદારો હતા, કેવી રીતે તેઓએ આ ગેમ ઝોન વગર પરવાનગીએ ચાલુ કર્યું હતું, આ તમામ બાબતે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, પૂછપરછ ચાલી રહી છે. ઉચ્ચ અધિકારીઓની સીધી નજર આ તમામ ઘટના પર છે અને જેના કારણે કોઈ પણ પ્રકારે કસર પોલીસ તપાસમાં ન રહી જાય તે પ્રકારની તપાસ ચાલી રહી છે. આખરે હજુ પણ વધુ આરોપીઓની ધરપકડ થાય તેવું સ્પષ્ટ છે. અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરવાના પણ ઓર્ડર કરવામાં આવ્યા છે, એટલે કે સરકાર પણ હવે આ મામલે કોઈ પણ પ્રકારની ઢીલ છોડવા માંગતી નથી. કારણ કે અવારનવાર જે પ્રકારે આ પ્રકારની અગ્નિકાંડની ઘટનાઓ બની રહી છે તે પણ ખૂબ જ દુઃખદ છે અને વારંવાર બેદરકારીના જ ઉદાહરણ આ કિસ્સાઓમાં જોવા મળ્યા છે. માટે સરકાર માટે પણ આ એક ચેલેન્જ રૂપ છે કે હવે આ પ્રકારની ઘટનાઓ કોઈ પણ ભોગે અટકાવવી જરૂરી બની છે. જો તે બાબતમાં જો સરકાર યોગ્યતા નહીં દાખવે તો લોકોનો રોષ પણ વધુ ને વધુ જોવા મળી રહ્યો છે અને એટલા માટે સરકાર પણ તટસ્થતાપૂર્વક વધુમાં વધુ કડકાઈથી પગલાં લેવાની સૂચના આપી અને વધુમાં વધુ તપાસ કરી રહી છે. બિલકુલ જિગ્નેશ, આભાર સગર માહિતી બદલ. તો અત્યારે એક સમાચાર મળી રહ્યા છે કે વધુ એક આરોપી રાહુલ રાઠોડ નામનો આરોપી કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે. ગઈકાલે 2 આરોપી ઝડપાઈ ગયા હતા, એક માલિક અને એક જે મેનેજર છે બંનેને આજે ત્રીજો આરોપી પણ ઝડપાઈ ગયો છે.